નમસ્તે વિદ્યાર્થી મિત્રો નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પાઠ ત્રણ લેક્ચર નંબર ચાર આજે આપણે જોવાનું છે કે આ પાઠમાં કે પ્લાસ્ટિક આપણને કેવી રીતે ઉપયોગી છે નીજો પ્લાસ્ટિક છે અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતાં હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી એટલે કે પર્યાવરણમાં એને ફ્રેન્ડ તરીકે એટલે એ શું કરે છે તો કે પર્યાવરણમાં એ પ્રદૂષણ ફેલાવે છે આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે અને તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી એટલે આપણે ઘણીવાર પ્લાસ્ટિક સળગાવી છે તો ત્યારે તીવ્ર એકદમ વાસ આવે હવાનું પ્રદૂષણ થાય વાતાવરણ દૂષિત થાય છે એકદમ ધુમાડો કાળો કાળો નીકળતો જોઈ શકીએ છીએ પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે આ મુશ્કેલીનું કઈ રીતે આપણે નિવારણ થશે જો શું તમે કચરાના એવા ઢગલા જોયા છે જ્યાં પ્રાણીઓ કચરો ખાતા હોય ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન તે પોલીથીન બેગ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ પણ ખાઈ જાય છે જો આપણે મેં અગાઉના ધોરણમાં સાતમામાં પણ આવ્યું હતું મેં કીધું હતું કે ઘણા અત્યારે આપણે આપણે પણ જોઈએ છે આપણી આજુબાજુ જ્યાં સાર્વજનિક જગ્યા હોય છે અહીંયા આપણે બધા કચરો નાખતા હોય કરી છે ને આવું બધાએ બધાએ કચરો નાખી તો કચરો પ્લાસ્ટિકમાં ભેગો કરીને પછી આપણે ફેંકીએ તો અહીંયા કોઈ પણ પ્રાણીઓ હોય એ ખાય પછી શું કરે પ્લાસ્ટિક પણ એના પેટમાં જાય અને આમાં ઘણીવાર એવું પણ બને છે કે જેવું આવું ઝેરી કોઈ આવી જતા એ શું થાય તો કે ઘણીવાર પ્રાણીઓના મૃત્યુ પણ થઈ શકે છે શું તમે તેના પરિણામોની કલ્પના કરી શકો પ્લાસ્ટિક મટીરીયલ આવા પ્રાણીઓના ફસાઈ જાય છે અથવા પેટમાં એક અસર બનાવી દે છે તેનાથી તેમનું શું થઈ જાય છે મૃત્યુ બને છે એનું કારણ થાય એમ ગમે ત્યાં બે જવાબદાર રીતે ફેંકાયેલી પોલીબેગ્સને લીધે ગટરો પણ ભરાઈ જાય છે આપણે જોઈએ છીએ કે ઘણીવાર તો આપણે ગટરોમાં ગમે કચરો ગમે ત્યાં ફેંકતા હોય તો પછી પવનના લીધે શું થાય એ કચરો ઉડતા ઉડતા સીધા ગટરમાં ફસાઈ જાય ફસાઈ જાય એટલે પછી અહીંયા ગટર બ્લોક થઈ જાય ને એ ગટરનું પાણી પણ શું થઈ જાય બહાર નીકળે બહાર નીકળે એટલે રોગચાળો ફેલાયને પછી શું થાય એમાંથી માખી મચ્છર એ આપણા ખાદ્ય પદાર્થ ઉપર આવે અને વાતાવરણ દૂષિત થાય અને આ શું થાય રોગનો ફેલાવો વધતો જાય આ આપણે જોતા હોઈએ છીએ કેટલીક વાર આપણે પણ બે જવાબદાર બનીને વેફર બિસ્કીટ અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગ રસ્તા ઉપર બગીચામાં કે પિકનિક સ્થળે ફેંકી દઈએ છીએ શું આવું કરતાં પહેલાં આપણે વિચારવું ન જોઈએ તમે એક જવાબદાર નાગરિક તરીકે જાહેર સ્થળોને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા કયા પગલાં લેશો આપણે જોઈએ જો આપણે જાગૃત થશું બરાબર આપણે જ્યાં ત્યાં ફેંકશું નહીં કોઈ બીજા ફેંકતા હોય તો એને આપણે ટોકશું કે અહીંયા નાખવાનું નહીં કચરો કચરા ટોપલીમાં નાખો જ્યાં ત્યાં કોઈ વસ્તુ ફેંકો નહીં જેથી વાતાવરણ છે એ દૂષિત થાય આજુબાજુના વાતાવરણ જો બધી વસ્તુઓ અથવા તો કોઈ પણ અહીંયા પ્રદૂષણ ન ફેલાય એના માટે જો આપણે જાગૃત રહેશું તો બીજાને આપણે કહી શકશું બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો આપણે પણ સરકારે વચ્ચે નિયમ રાખ્યો તો કે પ્લાસ્ટિક ના બેગ કોઈ વાપરવા નહીં દુકાન ગમે એટલી વસ્તુ લે પણ શું પ્લાસ્ટિકનું બેગ કોઈને આપવાનું નહીં ઘરેથી લઈ જવાની જ્યાં ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાવ તથા સણની થેલીઓનો ઉપયોગ કરો આપણે છઠ્ઠામાં પાર્ટ જોયો તો એમાં આવતું હતું બરોબર તો ત્યારે જોયું હતું કે ઈ જે છોકરો હોય ગમે ત્યાં કચરા ફેંકતો હોય છે પછી જ્યારે કચરા ફેંકે છે તો ઈ શું થાય પ્રદૂષણ વધે છે પછી એને શું થયું કે હું પ્લાસ્ટિકનું જ વાપરું તો એ કાંઈ વસ્તુ લેવા જાય તો પ્લાસ્ટિકની કોથળીઓ જ વાપરતો હોય છે બરાબર તો આવી રીતે આપણે પણ જો ઘરેથી જ થેલી લઈ જાય પ્લાસ્ટિકનો તો આવે દિન પ્રતિદિન શું થાય કે ઘરેથી જ આપણે થેલી લઈ જાય તો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય નહીં બરોબર કોથળીનો જબલા નહીં આપણને આપે જ નહીં

જુદો કરો આજકાલ આપણે જોયું કે આપણા ઘરે પણ કચરાની ગાડી આવે છે તો એ બે સાઈડ આપેલું એક બાજુ ભીનો અને એક બાજુ સૂકો ભીનો હોય તો એ શું થાય તરત જ વિઘટન પામતું હોય છે થઈ જાય અને જે સૂકો પ્લાસ્ટિકનો નેવો હોય છે એ વિઘટન પામતો નથી આ બાબતની આદત ઘરમાં પણ પાડો શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકાય પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ એકવાર ઉપયોગ કરીએ પછી પાછું શું કરો અને ફરીથી નવું બનાવો ને એનો પાછું ફરીથી ઉપયોગ કરો મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી કરો જોકે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો ઉમેરવા ઉમેરી શકાય છે એટલે કે રંગ એમાં ઉમેરી શકાય રસાયણો પણ નાખી જેનાથી એક કરતાં વધુ વસ્તુ બનાવી શકાય જેના લીધે તેના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે પણ અટકાવી શકાય જાગૃત નાગરિક તરીકે પાંચ સિદ્ધાંતને યાદ રાખો પેલા રિડ્યુસ રીયુઝ રિયુઝ રિસાયકલ રિકવર અને રીફ્યુઝ રેફ્યુઝ બરાબર એવી આદતો કેળવો કે જેથી પર્યાવરણને ફાયદો થાય હવે આવે છે રેસાનો વિવેક જળાશયોમાં કે રસ્તા ઉપર પ્લાસ્ટિકના બેગ ના ફેંકો ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાવ કાપડની કે સણની થેલી સાથે લઈને જાઓ પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઓછામાં ઓછો કરો દાખલા તરીકે લંચબોક્સને બદલે સ્ટીલનું લંચબોક્સ વાપરવું વધારે યોગ્ય ગણાય છે હવે આવે છે તમે શું શીખ્યા સંશ્લેષિત રેશા અને પ્લાસ્ટિક જેવા કે કુદરતી રેસા એ પોલિમર જેવા મોટા એકમના બનેલા હોય છે પોલિમર એ ઘણા નાના એકમોનું બનેલું હોય છે જેમ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી કુદરતી રેશા બને છે તે જ રીતે પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરવાથી આપણને માનવસર્જિત રેશા છે એ પ્રાપ્ત થાય છે કુદરતી રેસાની જેમ આ રેસા પણ કાપડ બનાવવામાં વપરાય છે સંશ્લેષિત રેશા ઘર વસ્તુઓ જે કે દોરડા ડોલ ફર્નિચર તથા અન્ય પાત્રોથી લઈને હવાઈ જહાજ પછી અવકાશ વહાણ તથા સ્વાસ્થ્યવર્ધક ચીજવસ્તુઓ બનાવવામાં પણ ઉપયોગી છે સંશ્લેષિત રેશાના ઉત્પાદન માટેના કેમિકલ રસાયણોના પ્રકારના આધારે તેઓને રેયોન નાયલોન પોલિએસ્ટર અને એક્રેલિક તરીકે ઓળખાય છે જુદા જુદા પ્રકારના રહેસા એકબીજાથી મજબૂતાઈ પાણી શોષવાની ક્ષમતા દહનનો પ્રકાર કિંમત ટકાઉપણું વગેરે એકબીજાથી અલગ હોય છે ઘણા આપણે જો ઘણું એવા હોય છે બરાબર એકબીજાના તાતણા કે કોઈ પણ કાપડ કે જે ઝડપથી સુકાઈ જાય જે ઝડપથી સુકાતું નથી કેટલાય કિંમતી જો એકદમ એકદમ મોંઘા હોય છે કેટલાય લાંબો સમય સુધી જાય આવા એકબીજાના જુદા અલગ તારવે છે આજે પ્લાસ્ટિક વગરના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી ઘર હોય કે બહાર પ્લાસ્ટિક બધે જ હોય છે પ્લાસ્ટિકથી ઉત્પન્ન થતો કચરો ઇકો ફ્રેન્ડલી હોતો નથી દહન થવાથી પ્લાસ્ટિકમાંથી ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જમીનમાં દાટી દેવાથી તેનું વિઘટન થતાં વર્ષો લાગી જાય છે આવું તેમના જૈવ અવિધટનીય પ્રકારના ગુણધર્મ લીધે જોવા મળે છે આપણે સંશ્લેષિત રહેશે અને પ્લાસ્ટિકનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે જેથી આપણે તેના બધા જ સારા ગુણોનો લાભ લઈ શકીએ અને સાથે સાથે જૈવ સમાજ માટે પર્યાવરણ ખતરો પણ ઘટાડી શકાય એવા આપણે ઉપયોગ

પેલી ખાલી જગ્યા છે સંશ્લેષિત રેસા જગ્યા ને ખાલી જગ્યા કહે છે તો કૃત્રિમ તો શું કહેવાય માનવ સર્જિત બરોબર પછી બીજો બીજી ખાલી જગ્યામાં આવશે સંશ્લેષિત રેશાઓનું સંશ્લેષણ પેટ્રોકેમિકલ્સ જેવા કાચા માલ માંથી કરવામાં આવે છે પછી આવશે ત્રીજી ખાલી જગ્યા જુઓ કે સંશ્લેષિત રેશાની જેમ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે એટલે પોલી મર એટલે કે પોલી એટલે ઘણા મર એટલે એકમ ઘણા બધા એકમો ભેગા કરી અને પ્લાસ્ટિક બનાવવામાં આવે છે પછી ચોથો પાંચમો છઠ્ઠો આ બધા પ્રશ્ન છે ત્યાર પછી આપણે છેલ્લે જાશું જોડકા છે પ્રશ્ન નંબર તેર હવે પેલો છે કોલમ એ અને બી પોલિએસ્ટર તો એમાં આવશે તેનું કાપડ સરળતાથી કુકવેર ની બનાવટમાં વપરાય છે પછી રેયોન તો લાકડાના માવામાંથી બને છે નાયલોન નાયલોન છે એ પેરાશૂટ અને સ્ટોકિંગ જેવા વસ્ત્રની બનાવટમાં વપરાય છે થેન્ક યુ મિત્રો હવે આપણે આજે આ પાર્ટ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે આગળના લેક્ચરમાં હું તમને એની પીડીએફ મોકલીશ ઓકે થેન્ક યુ